ગુજરાતમાં ચોમાસાની શરૂઆત મોડી થઈ અને શરૂઆતમાં જ વરસાદની ઘટ પડી છે હાલ સીઝનના કુલ વરસાદની સામે ચાલીસ ટકા જેટલી ઘટ છે અને ખેતીમાં પાક સુકાઈ રહ્યા છે ત્યારે સરકારે મહત્વની જાહેરાત કરી છે કે ત્રીસ ઓક્ટોમ્બર સુધી ડેમોમાં મિનિમમ પાણીનો જથ્થો અનામત રાખીને ખેતીમાં પિયત માટે પાણી છોડવામાં આવે ત્યારે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો મોટો ડેમ ભાદર એક ડેમની સ્થિતિની વાત કરીએ તો ભાદર ડેમમાં સરકારના નિયમ મુજબ એકત્રીસ ઓગસ્ટ સુધીમાં બાવીસો એમસીએફ જેટલો પાણીનો જથ્થો અનામત રાખીને બાકીનું પાણી ખેતીમાં પિયત માટે આપવું ત્યારે ભાદર એક ડેમમાં હાલ પંદરસો એમસી જેટલો પાણીનો જથ્થો અનામત છે અને આ જથ્થો આવતા વર્ષ માટે લોકોને પીવા માટે આપનાર છે ભાદર એક ડેમમાંથી રાજકોટ જેતપુર ની જૂથ યોજનામાંથી અંદાજિત અઢાર લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે ભાદર એક ડેમમાં બાકી રહેલ અનામત પાણીમાંથી હાલ ખેડૂતોને પિયત નમસ્કાર એચપી જોશી ભાદર એક જેમ જળાશય હાલમાં ભાદર એક જળાશયમાં ચૌદસો ને ત્રાણું એમ સીએફીનો જથ્થો ઉપલબ્ધ છે જેમાંથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જેતપુરના વગર નગરપાલિકા તેમજ અલગ અલગ ગ્રામ જૂથ યોજનાઓ દ્વારા પીવાનું પાણી છે એ ઉપાડ કરવામાં આવે છે ગઈ સિઝનમાં આપણે રબી સિઝનના છ પાણ પ્રી ખરીફ અને ખરીફના બે બે પાણ એવી રીતે ટોટલ નવ પાણનું આયોજન કરેલ હતું અને જેમાં સિંચાઈ માટે છે એ ખેડૂતોને પાણી અપાયેલ હતું અને હાલમાં જે ચૌદસો ને ત્રાણું એમ સેફ્ટીનો જથ્થો છે એ રિઝર્વ રાખવા માટે સરકારશ્રીનો નિર્દેશ છે જે હાલમાં જે રાજ્ય સરકાર દ્વારા એટલે તે હુકમ કરવામાં આવ્યો છે કે ખેડૂતોના પાક બગડી ન જાય તે માટે પાણી છોડવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે આપને આ તરફથી કોઈ માહિતી મળી છે ખરી આજ દિન સુધી આજે પાણો જે છે ચૌદસો ને ત્રાણું એમ સેફટીનો જથ્થો છે એ રિઝર્વ રખાયેલ છે તેમ છતાં આગામી દિવસોમાં સરકારશ્રી દ્વારા જે પ્રમાણે હુકમ કરવામાં આવશે એ પ્રમાણે અમારી કાર્યવાહી રહેશે